ભરૂચ જિલ્લામાં જન્માષ્ટમી પર્વની ઉજવણીને લઈને લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો હતો, જેના ભાગરૂપે ભરૂચના બજારોમાં કેળાના પાનની ખરીદીમાં પણ ભારે તેજી જોવા મળી હતી. ભરૂચના વિવિધ વિસ્તારોમાં કેળાના પાનનો ખડકલો જોવા મળ્યો હતો. ભરૂચ શહેર જિલ્લામાં જન્માષ્ટમી પર્વની ઉજવણીમાં આસોપાલવના પાન અને કેળાના પાનનું અનેરું મહત્વય રહેલું છે, જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં જન્માષ્ટમીના પર્વે કાનુડાના જન્મદિવસ નિમિત્તે પોતાના ઘરના બારીબાણા નજીક તથા વ્યવસાય સ્થળે કેળાના પાન અથવા તો આસોપાલવના તોરણ લગાડવાથી શુભ માનવામાં આવે છે. જન્માષ્ટમીની પૂર્વ સંધ્યા કાળથી ભરૂચના બજારોમાં મોટી માત્રામાં કેળના પાનો ખરીદીમાં ભારે તેજી જોવા મળી હતી. ભરૂચના શક્તિના સ્ટેશન રોડ, કસક રોડ, ઝાડેશ્વર સહિતના જાહેર માર્ગો ઉપર કેળાના પાનના ખડકલા જોવા મળ્યા હતા. આજે જન્માષ્ટમીના પાવન અવસર પર દરેક ઘરને આસોપાલવથી અને આ કેળના પાનથી શણગારે છે, જે ખૂબ શુભ માનવામાં આવે છે. અને આજે કોરોનાની મહામારીના કારણે જે ગવર્મેન્ટની ગાઈડલાઈન છે, સરકારની ગાઈડલાઈન છે, એ મુજબ મટકી ફોડનો પ્રોગ્રામ આ વખતે મોકૂફ રાખવામાં આવ્યો છે, જેના કારણે દરેક લોકો ઘરે કૃષ્ણ જન્મ ઉત્સવ ખૂબ આનંદથી હર્ષોલ્લાસથી મનાવી રહ્યા છે. તે બદલ ખૂબ આપણા ભરૂચ શહેરની અંદર આનંદ અનુભવે છે. ભગવાનના મંદિરે કોઈ ચડે, કોઈ કથામાં વાપરે, કોઈ ઘરના દરવાજે બાંધે, એનો તોરણ બાંધે, આસોપાલવનો બે પીલા બાંધે દરવાજા પર. ભગવાન ની આઠમ આવે ત્યારે દર વખત અમે ચડાવીએ છીએ, ભગવાન ચડાવીએ.